ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો ફ્રેન્ડ્સ? આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કેટલાક બાળકો શાળાએ બળદ ગાડી દ્વારા, ઊંટ ગાડી દ્વારા, તો કેટલાક બાળકો બસ દ્વારા, રિક્ષા દ્વારા શાળાએ ઇઝીલી પહોંચે છે. પણ ફ્રેન્ડ્સ, તમે એવી કોઈ જગ્યા વિચારી શકો કે જ્યાં વાહન પહોંચી જ ના શકે? કોણ કહેશે મને? હા, જંગલ. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ જંગલ જોયા છે? ઓકે, તો ચાલો આપણે જંગલનું ચિત્ર જોઈએ. મિત્રો, આ જંગલનું ચિત્ર ધ્યાનથી જોજો. આ ચિત્ર પૃથ્વીના સૌથી મોટા જંગલનું છે, જેનું નામ એમેઝોનનું જંગલ છે અને જે આફ્રિકામાં આવેલું છે. તો બાળ મિત્રો, આપણે આ એમેઝોનનું જંગલ જોયું. તો ફ્રેન્ડ્સ, આ જંગલ વિશે વાત કરીએ તો કેટલાક બાળકો અંતરિયાળ વિસ્તારના જંગલ પસાર કરીને પોતાની શાળાએ જાય છે. તો એ બાળકો વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. તો ચાલો આપણે આ ગીરના જંગલના બાળકો વિશે ચર્ચા કરીએ. અમે ગીરના જંગલમાં રહીએ છીએ. અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓના અવાજ પણ સાંભળી શકાય છે. અમે રોજ જંગલમાંથી પસાર થઈ શાળામાં જઈએ છીએ. તો બાળ મિત્રો, જંગલ વિશે ચર્ચા કરી તો જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે તો તમે જાણતા જ હશો. તો તેમાં કયા કયા પ્રાણીઓ રહે છે? તેમાં દીપડો, ચિત્તો, વાઘ, સિંહ, જીરાફ, હિપ્પોપોટેમસ, હાથી વગેરે પ્રાણીઓ રહે છે. તો મિત્રો, તમે કયા કયા પશુ પક્ષીઓને અવાજથી ઓળખી શકો છો? જંગલમાંથી પસાર થતા સીસી કાળજી રાખશો? આ બે પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો બાળ મિત્રો, આપણે જંગલમાંથી શાળાએ પહોંચતા બાળકો વિશે ચર્ચા કરી કે ગીરના જંગલમાંથી કઈ રીતે બાળકો પોતાની શાળાએ જાય છે, અને જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે પણ ચર્ચા કરી. તો ફ્રેન્ડ્સ, હવે પથરા રસ્તા પર કઈ રીતે બાળકો જાય છે શાળાએ તે વિશે ચર્ચા કરવાની છે. તો આ ઉત્તરાખંડ વિશે આપણે ચર્ચા કરીએ. પથરાર રસ્તો. ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં કેટલાક બાળકો રહે છે, તો તેના વિશે ચર્ચા કરવાની છે. અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ. રસ્તાઓ પથરાર અને આડાઅવળા છે. બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલી ભર્યા લાગે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ. શાળાએ જવા માટે આવા જ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. તો બાળ મિત્રો, આપણે ગીરના જંગલનો પસાર કરીને શાળાએ જતા બાળકોની ચર્ચા કરી. ઉત્તરાખંડમાં પથરાર રસ્તાઓ ઓળંગીને શાળાએ જતા બાળકોની ચર્ચા કરી. તો મિત્રો, આ ઉત્તરાખંડ ક્યાં છે તે ખબર છે? આ ઉત્તરાખંડ ભારતના નકશામાં ઉપરની બાજુએ આવેલો છે અને ત્યાં ખડકવાળા રસ્તાઓ વધુ પ્રમાણમાં છે, પથરાર રસ્તાઓ વધુ પ્રમાણમાં છે. તો એ પથરાર રસ્તાઓથી ત્યાંના બાળકો ટેવાયેલા છે. જો આપણને એ રસ્તા ઓળંગવાના કહે તો આપણે એ સરળતાથી ઓળંગી શકતા નથી. તો મિત્રો, હજુ પણ કેટલાક બાળકોની ચર્ચા કરવાની બાકી છે, જે શારીરિક રીતે નબળા છે, જે સરળતાથી ચાલી નથી શકતા, બોલી નથી શકતા. તો તેવા બાળકોની ચર્ચા કરી લઈએ. મારું નામ નિધિ છે. હું 4 ધોરણમાં ભણું છું. હું બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતી નથી. મારા પગ જન્મથી જ કામ કરતા નથી. પહેલા શાળામાં જવાની ખૂબ તકલીફ પડતી હતી. મમ્મી મને ઉચકીને શાળાએ મૂકવા આવતા હતા,
પરંતુ હવે હું જાતે જ શાળામાં આવું છું. મને પૈંડાવાળી ખુરશી વ્હીલચેર આપવામાં આવી છે, જેના દ્વારા હું નિયમિત શાળાએ જાઉં છું. તો બાળ મિત્રો, નિધિને ચાલવામાં તકલીફ છે. નિધિ પહેલાં શાળાએ આવવામાં થોડી તકલીફ પડતી હતી. તેને રોજ તેની મમ્મી શાળાએ મૂકવા આવતી હતી, પરંતુ શાળા દ્વારા તેને એક વ્હીલચેર એટલે કે પૈંડાવાળી ગાડી આપવામાં આવી, કે જેના દ્વારા તે પોતાની શાળાએ સરળતાથી પહોંચી શકે છે. તો મિત્રો, આવા શારીરિક ખામીવાળા કેટલા બધા બાળકો છે જેને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હશે. તો આવા શારીરિક ખામી ધરાવતા બાળકો વિશે થોડી ચર્ચા કરીએ. કેટલાક બાળકો અપંગ હોય છે. અપંગ એટલે કે જેના પગ ચાલી શકતા નથી, જે સરળતાથી ચાલી શકતા નથી. કેટલાક બાળકો અંધ હોય છે, કે જે જોઈ શકતા નથી. કેટલાક બાળકો મૂક હોય છે, એટલે કે બોલી શકતા નથી. કેટલાક બાળકો બધિર હોય છે, એટલે કે બહેરા, તેઓ સરળતાથી સાંભળી શકતા નથી. તો ફ્રેન્ડ્સ, આ કેટલી બધી ખામીઓ ધરાવતા બાળકો પણ હજી આ દુનિયામાં છે, અને તેઓ ઘણી બધી તકલીફો વેઠીને પોતાની શાળાએ જાય છે. અને અંધ બાળકો વિશે તો કહેવાય છે કે તેઓની લિપિ એટલે કે લખવાના અક્ષર પણ અલગ હોય છે, જેને બ્રેઇલ લિપિ કહેવાય છે. તો બાળ મિત્રો, આ બાળકોને જોઈ હું તમને એક પ્રવૃત્તિ આપું છું, તે તમે તમારા પોતાના ઘરે કરજો. તો એક ખુલ્લા મેદાનમાં આંખ પર પટ્ટી બાંધીને ઊભા રહો અને આમ તેમ દોડો. તમને શું અનુભવાય છે તે કહેજો. ફરી બોલું છું, એક ખુલ્લા મેદાનમાં આંખ પર પટ્ટી બાંધીને ચાલો અથવા દોડો, તમને શું થાય છે તે કહેજો. તો મિત્રો, હજુ પણ કેટલાક બાળકો છે જે પોતાની શાળાએ કષ્ટ વેઠીને મુશ્કેલીઓ પાર પાડીને જાય છે. તો એ બાળકો ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે. તો આ ઉડન ખટોલા વિશે પણ આપણે ચર્ચા કરીએ. મિત્રો, આ શાનું ચિત્ર છે? હા, પાવાગઢ અને અંબાજીના ગબ્બરના મંદિરનું ચિત્ર છે. તો ત્યાં આ મંદિરો ખૂબ ઊંચાઈ પર આવવાને કારણે ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે. ઉડન ખટોલાને રોપવે પણ કહેવાય છે. ઉડન ખટોલાને રોપવે પણ કહેવાય છે. ઉડન ખટોલા, રોપવે. તમે પાવાગઢ અથવા અંબાજી ગયા છો, ત્યાં તળેટીમાંથી ટોચ પર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલાનો ઉપયોગ થાય છે. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. આ અંગેની વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. કેટલાક રાજ્યોમાં નદી અથવા ખીણની સામેની બાજુ જવા આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. શાળાએ જતા બાળકો પણ તેનો ઉપયોગ કરે છે. તો મિત્રો, કેટલાક બાળકો શાળાએ જવા માટે નદી ઓળંગીને અથવા ખીણ ઓળંગીને અથવા એક પર્વત પરથી બીજા પર્વત પર જવા માટે રોપવેનો અથવા તો ઉડન ખટોલાનો ઉપયોગ કરે છે, જેમાં તમે જોયું કે એક મજબૂત તાર હોય છે, જેમાં નીચે બોક્સ જેવી આકૃતિ તમે જોઈ, તેમાં બેસીને બાળકો સરળતાથી શાળાએ પહોંચે છે. તો મિત્રો, કેટલાક વધુ વરસાદવાળા વિસ્તારોમાં બાળકો શાળાએ જવા માટે વાંસના પુલ બનાવે છે અને વાંસનો પુલ ઓળંગીને પોતાની શાળાએ જાય છે. તો તે બાળકોની પણ ચર્ચા કરી લઈએ.
ચાલો જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા શીખીએ. તો મિત્રો, તમે તમારા મિત્રની સાથે ખુલ્લા મેદાનમાં જવાનું છે અને નીચેની પરિસ્થિતિમાં ચાલવાનો અભિનય કરવાનો છે, એટલે ચાલવાનું શીખવાનું છે કે તમે કઈ રીતે ચાલો છો. તો મેદાન સીધું, નરમ અને સુંવાળું એટલે કે એકદમ મુલાયમ હોય તો તેની પર ચાલવાનું છે. પછી કાંટાળા મેદાન પર ચાલવાનું છે. રસ્તો પથરાર અને આડોઅવળો છે, રેતીનું રણ છે અને રેતી ગરમ છે. આ દરેક પરિસ્થિતિમાં તમારે ચાલવાનું છે. શું દરેક વખતે ચાલવામાં કોઈ તફાવત પડે છે? તો તેની ચર્ચા કરો. આ એકમમાં બાળકો કેવા વાહનો અને રસ્તાઓનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે આ બોક્સમાં લખવાનું છે. તો ચાલો મિત્રો, આગળની ચર્ચા આપણે પછી કરીશું. ત્યાં સુધી સુરક્ષિત રહો.